ભણવામાં ડાઉટ આવે છે, ગભરાતા નહીં. તમારા દરેક ડાઉટનું સોલ્યુશન છે ડાઉટ નેટ, જેની અંદર તમને કોઈ પણ પ્રશ્ન હોય જે નથી આવડતો એ ક્વેશ્ચનનો ફોટો પાડવાનો છે, ક્રોપ કરવાનો છે અને 5 સેકન્ડની અંદર તમને વિડીયો સોલ્યુશન મળી જશે. તમારો એ ક્વેશ્ચન હોમવર્કનો હોય, સીબીએસઈ બોર્ડનો હોય, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપી કે કોઈ પણ સ્ટેટ બોર્ડનો હોય, ક્લાસ 6 થી લઈને 12 સુધીનો, IIT-JEE, નીટ, આ તમામે તમામને સોલ્યુશન મળી જશે. પછી કોઈ પણ વિષય હોય જેમ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી, તમામના સોલ્યુશન છે ડાઉટ નેટ ઉપર. આ સાથે સાથે કોટાની બેસ્ટ ફેકલ્ટી હવે તમારા મોબાઈલમાં, જેમ કે જીબી સર, એનજે સર, આકાંક્ષા મેમ અને પ્રિન્સ સર જેવા ટોપ ટીચર હવે ભણાવશે ડાઉટ નેટ ઉપર. 3 કરોડ પ્લસ સ્ટુડન્ટ ડાઉનલોડ કરી ચૂક્યા છે, તો તમે પણ ડાઉનલોડ કરો ડાઉટ નેટ એપ, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સર, વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો તમે ગઈકાલે ન્યૂઝ જોયા હશે કે ભાઈ સીબીએસઈની જે એક્ઝામ છે 12th એ કેન્સલ કરવામાં આવી. તો હવે ગુજરાત બોર્ડની એક્ઝામનું શું થશે એના વિશે આજે આપણે ડિસ્કશન કરીશું કે ભાઈ એક્ઝામ કેન્સલ થશે કે શું, એક્ઝામનું ટાઈમ ટેબલ પણ આવી ગયું છે તો હવે પરીક્ષા લેવાશે કે શું, આ બધી માહિતી આજે આપણે આ ન્યૂઝ રિપોર્ટ દ્વારા મેળવવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં અહીંયા એક ન્યૂઝ રિપોર્ટ છે કે પીએમ મોદીની અપીલથી જે સીબીએસઈની એક્ઝામ છે એ તો રદ કરવામાં આવી, પણ આની અંદર ગુજરાત સરકાર અસમંજસમાં છે કે ભાઈ હવે જીએસઈબીની એક્ઝામ લેવી કે કેન્સલ કરવી. તો એના વિશે શું ડિસિઝન છે, શું નિર્ણય લેવાનો છે અને કેવી જે મિટિંગ આજે બોલાવવાની છે અને આજે ફાઇનલ ડિસિઝન આવી જશે, તો એના વિશે સંપૂર્ણ આજે આપણે આ ન્યૂઝ રિપોર્ટની અંદર માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ તો કેન્દ્ર સરકારે જે સીબીએસઈની એક્ઝામ રદ કરી છે અને જે મંગળવારે એટલે કે ગઈકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં જે બેઠક યોજાઈ હતી એની અંદર આ મહત્ત્વનો નિર્ણય છે એ લેવામાં આવેલો હતો. હવે આની અંદર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભાઈ વિદ્યાર્થીઓની જે સુરક્ષા છે એ અમારી પ્રાથમિકતા છે અને આવો જે માહોલ છે આવા માહોલની અંદર પરીક્ષાનો તણાવ આપવો આ યોગ્ય છે નહીં, આટલા માટે વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકી શકાય નહીં અને આના કારણે જે કહી શકાય કે સીબીએસઈની એક્ઝામ છે એ રદ કરવામાં આવી હતી. તો અહીંયા આપણે ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ જો પીએમ મોદીએ સીબીએસઈના સ્ટુડન્ટ માટે આટલું વિચાર્યું કે ભાઈ એનું સ્વાસ્થ્ય એનું જે છે એને પ્રાથમિકતા આપવી જોઈએ અથવા તેનું આરોગ્ય છે એ પહેલાં હોવું જોઈએ, આવા માહોલમાં એક્ઝામ લઈ શકાય નહીં, તો ગુજરાત બોર્ડ પણ ડેફિનેટલી આ જે નિર્ણય છે એને માન્ય રાખશે અને આજની મિટિંગ પછી ગેરંટી સાથે એવું ડિસિઝન આવશે કે જેની અંદર એક્ઝામ કેન્સલ થશે જ ગેરંટી સાથે, કેમ કે સીબીએસઈએ ઓલરેડી જે પોઈન્ટ્સ આપેલા છે કે ભાઈ એક્ઝામ કેન્સલ થવાના આ આ જે છે એ કારણો છે, અત્યારે પરિસ્થિતિ સારી છે ને એટલે એક્ઝામ કેન્સલ થશે તો એના વિશે પણ થઈ જશે. પણ અહીંયા એક વસ્તુ આપણે ખાસ જોવાની છે કે ભાઈ ગુજરાત બોર્ડે જે છે એ સીબીએસઈનો નિર્ણય છે એની રાહ જોયા વગર ગઈકાલે એનું ટાઈમ ટેબલ છે એ ડિક્લેર કરેલું હતું સાયન્સનું અને આર્ટ્સ, કોમર્સને એ બધા ફિલ્ડનું. હવે એ ટાઈમ ટેબલ જાહેર થયાના 2 કલાક પછી સીબીએસઈએ સૌથી પહેલાં એક્ઝામ કેન્સલ કરવાનો જે કહી શકાય કે એ નિર્ણય લીધો કે ભાઈ સીબીએસઈએ એ નિર્ણય એક્ઝામ નહીં લેવો એવો નિર્ણય લીધો અને એના પછી ગુજરાત સરકાર જે છે એને ટાઈમ ટેબલ ઓલરેડી ડિક્લેર કરી દીધું હતું. હવે વિદ્યાર્થીઓ અસમંજસમાં છે કે ભાઈ આવી પરિસ્થિતિમાં અમારે એક્ઝામની જે ટાઈમ ટેબલ છે એ પ્રમાણે એક્ઝામની તૈયારી કરવી કે એક્ઝામ કેન્સલ થશે કે શું થશે, તો એના વિશે આજે મિત્રો બેઠક બોલાયેલી છે અને એની અંદર ફાઇનલ ડિસિઝન છે એ આવી જશે. અહીંયા આપેલું છે કે ભાઈ 8.60 લાખ વિદ્યાર્થીઓને 10મા ધોરણની અંદર માસ પ્રમોશન આપેલું છે સીબીએસઈ અને જીએસઈબી, એટલે કે ભાઈ સીબીએસઈએ 10માના એક્ઝામને માસ પ્રમોશન આપ્યું 10માના સ્ટુડન્ટને, તો જીએસઈબી એટલે કે ભાઈ ગુજરાત બોર્ડે પણ પરીક્ષા રદ કરી છે. તો આ એક હતું, એટલે હવે ડેફિનેટલી 12th એક્ઝામ કેન્સલ થશે કેમ કે સીબીએસઈએ કેન્સલ કરેલી છે એટલા માટે. ત્યારબાદ અહીંયા આપેલું છે કે ભાઈ સૂત્રો દ્વારા માહિતી મળે છે એને અનુસાર આવતીકાલે એટલે કે ભાઈ આજે જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે એટલે આજે 2 તારીખે આપણા જે શિક્ષણ મંત્રીઓ છે, સોરી આપણા શિક્ષણ મંત્રી અને આપણા જે મુખ્યમંત્રી છે એની વચ્ચે એક મિટિંગ બોલાવશે અને આ મિટિંગની અંતે એક્ઝામ લેવી કે કેમ એ જે છે એ નિર્ણય લેવામાં આવશે. અને અહીંયા એ પણ આપેલું છે કે ભાઈ 3-12ની પરીક્ષા રદ કરવા માટે વાલી મંડળની પણ મોટા પાયે છે એ માંગ ઉઠી રહી છે અને કહી શકાય કે ભાઈ ચર્ચા વિમર્શ દ્વારા આ લોકોને માસ પ્રમોશન આપી દેવું જોઈએ, આવી બધી ચર્ચા છે એ પણ કરવામાં આવેલી હતી. અહીંયા ટાઈમ ટેબલ આપેલું છે રિપીટનું જે ગઈકાલે ડિક્લેર કરેલું હતું એ.
અહીંયા રિપીટેડ વિદ્યાર્થીના ભવિષ્ય વિશે થોડુંક આપેલું છે કે ભાઈ એના ભવિષ્ય વિશે શું, તો કે ભાઈ માનો કે આવતા વર્ષે ધોરણ 10માંથી બોર્ડ કાઢી નાખવામાં આવશે ત્યારે રિપીટર વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું, સરકાર બેવડી નીતિ અપનાવે, તો આ બધું એક અહીંયા આપેલું છે. ઓકે, તો ડેફિનેટલી એ જે મિટિંગ છે એના અંતે જે નિર્ણય આવશે એ હું તમને વિડીયો દ્વારા જણાવી દઈશ, અને ઓલરેડી તમારી પાસે માહિતી આવી જશે, કેમકે ન્યૂઝમાં છે, ટીવી ચેનલો છે, ઘણી બધી ચેનલો છે, યુટ્યુબ છે, એના ઉપરાંત તમે કોઈપણ ગ્રુપની અંદર જોઈન થયેલા હોય તો એ બધાની અંદર તમને આની અપડેટ મળી જશે. તો એક નાનકડી અપડેટ છે, તમારું ડેફિનેટલી આજે નિર્ણય આવી જશે ફાઇનલ. જય હિન્દ.